विद्यार्थी मित्रों केम छो, मजा में छो ने? विद्यार्थी मित्रों धोरण 11 विषय अर्थशास्त्र चैप्टर नंबर 3 નો આપણે અહીં અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો આ વિડિયો ખૂબ જ મહત્વનો છે તમારા માટે, અને આ વિડિયોમાં જે રજૂઆત કરવામાં આવી છે એ સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવી છે અને તમને ઇમેજ દ્વારા સમજાવવામાં આવ્યું છે જેથી તમારા દિમાગમાં ઉતરી જશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ, ચેપ્ટર નંબર 3 માંગ। ઓકે તો ચલો એનો પહેલો પ્રશ્ન આપણે જોઈશું। પ્રશ્ન નંબર 1, માંગ એટલે શું? માંગને અસર કરતા પરિબળો સમજાવો। તો જો વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રસ્તાવના, તો પ્રસ્તાવના શું કહે છે? તો જો હું પેન લઈ લઉં, ચલો જો શું કહે છે, અર્થશાસ્ત્રના વિવિધ ખ્યાલોમાં માંગ અને પુરવઠો મહત્વના ખ્યાલ ગણાય છે। આ ખ્યાલના અભ્યાસ વિના અર્થશાસ્ત્રીઓ વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી। તેથી જ અર્થશાસ્ત્રમાં માંગ અને પુરવઠાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો ખાસ શું વિદ્યાર્થી મિત્રો, માંગ અને પુરવઠાનો મહત્વના ખ્યાલ ગણાય છે, એટલે અર્થશાસ્ત્રમાં છે એનો હજી આ છે અર્થશાસ્ત્ર, આપણી પાસે જે પણ આપણું અર્થશાસ્ત્ર છે એમાં માંગ અને પુરવઠાનો મહત્વ ખ્યાલ ખ્યાલ ગણવામાં આવે છે, અને એના અભ્યાસ વગર જે પણ ઇકોનોમિક્સ છે, જે પણ અર્થશાસ્ત્રીઓ છે, અહીંયા જે પણ આ તમને તમારી સમક્ષ અર્થશાસ્ત્રીઓ છે એ વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત નથી કરી શકતા। વિશ્લેષણ શક્તિ એટલે નિર્ણય નથી લઈ શકતા કે કઈ રીતે આગળ નિર્ણય લો। ઓકે તો એ લોકોએ શું કે માંગ અને પુરવઠાનો અભ્યાસ કર્યો અને પછી નિર્ણય એમને લીધો। વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાર્થી મિત્રો ખાસ માંગ અને પુરવઠો એ મહત્વના ખ્યાલ દર્શાવે છે, એના વગર એના અભ્યાસ વગર કોઈ પણ નિર્ણય લઈ શકાય, એટલે વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી। વિદ્યાર્થી મિત્રો એટલે જ અર્થશાસ્ત્રીઓ આનો અભ્યાસ કર્યો અને પછી એમનામાં વિશ્લેષણ શક્તિ આવી। વિદ્યાર્થી મિત્રો ઓકે જો આ અર્થશાસ્ત્રીઓ છે ને એનાલિસ કરી શકતા નથી, એટલે આ જે છે ખ્યાલ માંગ અને પુરવઠાનો જે ખ્યાલ છે એનો જે પણ એમને અભ્યાસ કર્યો અને પછી જ એમને વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી। વિદ્યાર્થી મિત્રો તેથી જ અર્થશાસ્ત્રમાં માંગ અને પુરવઠાનો વિસ્તાર પૂર્વક અભ્યાસ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો તો આગળ આપણે જોઈએ, જો અહીંયા મહત્વ ગણવામાં આવે છે એટલે મહત્વનો ખ્યાલ ગણવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ઓકે મહત્વનો ખ્યાલ સોરી અહીંયા મહત્વનો ખ્યાલ ગણવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ઓકે તો ચલો આના પછીનો આપણે જોઈએ અર્થ જોઈએ। તો અર્થ જો માંગનો અર્થ પહેલો જોઈશું આપણે, સામાન્ય અર્થ શું? સામાન્ય જો ઈચ્છા ખરીદ શક્તિ અને તૈયારીના સમન્વયને શું કહેવામાં આવે છે? માંગ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો જો તમારી સમક્ષ આ જે પણ માણસ છે અહીંયા આ બધા માણસો આ કેવા? આ બધા માણસો વિદ્યાર્થી મિત્રો કેવા છે? બધા માણસો। હવે માણસોની ઈચ્છા હોય કે ના હોય વિદ્યાર્થી મિત્રો? હોય જ ને, આ માણસ એની ઈચ્છા હોય કે ના હોય, આ છોકરી છે કે સ્ત્રી છે એની ઈચ્છા હોય કે ના, બાળકની પણ ઈચ્છા હોય, આ પછી આવી નાની છોકરી છે, પછી આ પણ છે એની છે ને ઈચ્છાઓ। જો કોઈને પ્લેનમાં બેસવાની ઈચ્છા છે, કોઈને ઘડિયાળ લાવવાની ઈચ્છા છે, કોઈને લેપટોપ લાવવાની છે, કોઈને ગાડી લાવવાની, રિંગ, પછી આ સેટ, ગિફ્ટ, બાબી ડોલ એટલે ઢીંગલું, અને પછી આ બધાની ઈચ્છા છે, શું છે? ઈચ્છા છે। પછી ખરીદ શક્તિ, ખરીદ શક્તિ એટલે પૈસા, ખરીદ શક્તિ હોય પૈસા હોય તો જ આપણી ઈચ્છા બધી પૂર્ણ થાય ને। અને તૈયારી તૈયારીના સમયને શું કહેવાય? માંગ કહેવાય। તમારી પાસે ઈચ્છાઓ છે, ખરીદ શક્તિ પણ છે, અને એ જે પણ તૈયારી થાય વિદ્યાર્થી મિત્રો એના પછી એ શું કહેવાય? માંગ કહેવાય। જો પહેલા ઈચ્છા થઈ, પછી ખરીદ શક્તિ તમારી પાસે આવી, પછી તૈયારી થઈ, અને તમે પછી માંગનો હાથ પકડ્યો વિદ્યાર્થી મિત્રો। તો આ બધાની સાથે એટલે ઈચ્છા કરી શકે અને તૈયારીના જે સમય એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? માંગ કહેવામાં આવે છે। તમારી ઈચ્છા તો છે, સમજો તમારી પાસે મોબાઈલ છે, સોરી મોબાઈલ લેવો છે તમારીનો, અને તમારી પાસે ખરીદ શક્તિ નથી એટલે પૈસા નથી, પૈસા આવી ગયા તો તમે તરત તૈયારી દર્શાવો, એ જે ત્રણેય વસ્તુ ભેગું થયું વિદ્યાર્થી મિત્રો તો તમને શું કહેવાય છે? માંગ ઊભી થઈ અને માંગ કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓકે। ચલો હવે વિશિષ્ટ અર્થ આપણે સમજીએ, વિશિષ્ટ અર્થ શું કહે છે જોઈએ। ચલો જો ચોક્કસ સમય ચોક્કસ સ્થળે
ચોક્કસ કિંમત ચીજ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા ખરીદ શક્તિ અને તૈયારીના સમયને શું કહેવાય છે માંગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો જો તમારી સમક્ષ ચિત્ર વિદ્યાર્થી મિત્રો શું છે ચોક્કસ સમય છે અહીંયા ચોક્કસ સમય વિદ્યાર્થી મિત્રો જો બધા જ કેવા છે ચોક્કસ સમય બધા ભેગા થયા છે ને અહીંયા આ ખરીદવા વસ્તુ ભેગા થયા આ લોકો અહીં ખરીદવા ભેગા થયા છે આ લોકો અહીં ખરીદવા ભેગા થયા છે ને બધા ખરીદવા ભેગા થયા છે આ બધા જો હે ને જો ચોક્કસ સ્થળે છે આ ચોક્કસ સ્થળ છે અને ચોક્કસ સમય પણ છે ચોક્કસ કિંમતે આ બધા જે પણ વેચાણ કરશે કે વાત ચોક્કસ કિંમતે એની ચોક્કસ કિંમત નક્કી કરી હશે ચીજ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા આ જે લોકોની પણ છે જે લોકોને અહીંયા જે તમને આ છે અહીંયા દેખાય છે હું લીટા કરતો જો એ બધા શું કહે છે ચીજ વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવે છે શું ધરાવે છે ઈચ્છા ખરીદ શકીએ એમની પાસે પૈસા પણ છે અને તૈયારી એમની પાસે તૈયારી પણ છે કે અમે અહીંયાથી વસ્તુ ખરીદીને જ એટલે જઈશું તો આ બધું ભેગું થાય તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો માંગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો ચલો આપણે વિશિષ્ટ સમજીએ ને વિદ્યાર્થી મિત્રો હા ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે અને ચોક્કસ કિંમતે ચીજ વસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા ખરીદ શક્તિ અને તૈયારીના સમયને શું કહેવામાં આવે છે માંગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો ચલો એના પછી માંગને અસર કરતા પરિબળ માંગને અસર કરતા પરિબળો કેટલા છે બે પરિબળો છે માંગને અસર કરતા પરિબળો બે છે જેની માહિતી આગળની સ્લાઇડમાં છે અહીંયા મેં નીચે મુજબ લખ્યું છે કેટલા પરિબળો છે વિદ્યાર્થી મિત્રો બે પરિબળો છે તો ચલો એની વિગતવાર માહિતી મેળવીએ આપણે તો જો માંગને અસર કરતા પરિબળ એમાં પહેલું છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો જો વસ્તુની કિંમત પણ ખૂબ જ માંગ પર અસર કરે છે કિંમત સિવાયના અન્ય પરિબળો પણ અસર કરે છે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં છે ને એમાં પણ સબ સેક્શન પડે જો પહેલું કયું છે ગ્રાહકની રુચિ અને પસંદગી પછી ગ્રાહકોની આવક પછી સંબંધિત વસ્તુની કિંમત ભવિષ્ય અંગેની અટકળ પછી એની નીચે જો ભવિષ્ય અંગેની અટકળ એમાં પણ બે છે કયું છે અવેજી વસ્તુની કિંમત પૂરક વસ્તુની કિંમત અને વસ્તુ વસ્તીનું પ્રમાણ આ બધું જ છે વિદ્યાર્થી મિત્રો આ જે અસર કરતા પરિબળો છે એ માંગને ખૂબ જ અસર કરે છે પહેલું કયું હતું હા વસ્તુની કિંમત જેમ વધુ હોય એમ એનું માંગ શું થાય વિદ્યાર્થી મિત્રો ઘટે અને જેમ વસ્તુની કિંમત ઓછી થાય વિદ્યાર્થી મિત્રો એમ એની માંગ વધે વિદ્યાર્થી મિત્રો એના પછી કયું હતું કિંમત સિવાયના અન્ય પરિબળો એટલે આને એના સિવાયના પૈસા સિવાય કિંમત સિવાયના અન્ય પરિબળો એટલે પૈસાની વાત અહીંયા થશે એના સિવાય પણ બીજા પરિબળો હોય જે માંગને ખૂબ જ અસર કરે તો પહેલું કયું છે હા ગ્રાહકની રુચિ અને પસંદગી ગ્રાહકને જેમ રુચિ અને જેમ પસંદગી તો એ કિંમત જોશે નહીં એ ખરીદી લીધા તમને જે પણ વસ્તુ પસંદ હોય વિદ્યાર્થી મિત્રો તમે એ શું કહેવાય એ કિંમત ના જો એ ખરીદ લો તો ગ્રાહકની પણ આંખ હશે કે જે રુચિ અને પસંદગી છે ભલે એની કિંમત વધે તો એ શું કરશે એ વસ્તુ ખરીદશે ને ખરીદશે ખરીદશે તો આ માંગને અસર કરતું પરિબળ પણ છે પછી ગ્રાહકોની આવક જેમ વધુ એમ માંગમાં વધારો થાય વિદ્યાર્થી મિત્રો ગ્રાહકની આવક જેમ પણ વધુ વિદ્યાર્થી મિત્રો એમ એની આવક સોરી એની માંગ વધે પણ જેમ આવક એની ઓછી એની માંગ કેવી થાય વિદ્યાર્થી મિત્રો ઘટે પછી સંબંધિત વસ્તુની કિંમત એમાં અવેજી વસ્તુની કિંમત હવે અવેજી વસ્તુની કિંમત કેવી ચા અને કોફી જો ચાની કિંમત વધુ હોય તો લોકો કોફી વધારે પીવે પણ જો કોફીની કિંમત વધુ હોય તો ચા વધુ પીવે આ બંને અવેજી વસ્તુ છે આની આપણે વિગતવાર ચર્ચા કરીશું અમને આના પછીના સ્લાઇડમાં અત્યારે આપણે ટેમ્પરલી જોઈએ એના પછી છે વિદ્યાર્થી મિત્રો પૂરક વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો સીએનજી છે પેટ્રોલ છે એ આપણે વિગતવાર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો એના પછી ભવિષ્ય અંગેની અટકળ ભવિષ્ય અંગેની અટવાણ એટલે ભવિષ્યમાં એમ થાય કે આ વસ્તુનો ભાવ વધી જાય તો ગ્રાહક અત્યારથી ખરીદે અને એમ થાય કે ભવિષ્યમાં ઓછી કિંમત થવાની તો એ વસ્તુ એ ખરીદશે નહીં તો આ માંગને પણ અસર કરે છે એના પછી વસ્તીનું પ્રમાણ જેમ વસ્તી વધુ એમ માંગનું પ્રમાણ વધુ વિદ્યાર્થી માંગ વધુ થાય પણ જેમ વસ્તીનું પ્રમાણ ઓછું થતું જાય એમ માંગ પણ ઘટાડો થતો જાય વિદ્યાર્થી મિત્રો તો ચલો આપણે આ જે અસર કરતા પરિબળો છે ને એની વિગતવાર માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો ઓકે તો ચલો આગળ વધારો થતા વસ્તુની માંગ ઘટે છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગ
વધે છે વિદ્યાર્થી મિત્રો, સાચી છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સાચી વાત છે। તો જો અહીંયા શું છે કે આ જે બજાર છે એટલે અત્યારે જે બજારમાં ભાવ છે વિદ્યાર્થી મિત્રો, એ શું છે, વસ્તુની જે કિંમત છે વધુ છે, શું છે, વધુ છે। અહીંયા જે પણ છે વસ્તુ, અહીંયા જે પણ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, એની બધી કિંમત કેવી છે, સોરી અહીંયા આમ લખાયું, વસ્તુની કિંમત કેવી છે વિદ્યાર્થી મિત્રો, વધુ છે, શું છે, વધુ છે। અહીંયા જે પણ વસ્તુ છે એની કિંમત કેવી છે વિદ્યાર્થી મિત્રો, વધુ છે વિદ્યાર્થી મિત્રો, કેવું છે, વધુ છે, કેવું છે વિદ્યાર્થી મિત્રો, વધુ છે। અહીં જે પણ કિંમત છે એમાં વસ્તુની કિંમત કેવી છે, વધુ છે, કે જેના લીધે ગ્રાહકો ખરીદતા નથી। જો ગ્રાહકો દેખાય છે, એક આ ગ્રાહક છે, આ ગ્રાહક છે, આ છે અને આ છે, ગણીને પાંચ છ જ ગ્રાહક છે, કેમ કે એ વસ્તુની કિંમત વધારો થયો છે, એટલે વસ્તુની કિંમત વધેલી છે, એટલે માંગમાં કેવો છે વિદ્યાર્થી મિત્રો, ઘટાડો છે, શું છે, ઘટાડો। પણ જો કિંમત ઘટી જાય તો માંગમાં શું થઈ જાય, વધારો થઈ જાય। જો આ સાઈડમાં જોઈ લો વિદ્યાર્થી મિત્રો, છે ને અહીં વસ્તુની કિંમતમાં શું થયો, ઘટાડો થયો, તો જો પબ્લિક કેટલી વધી છે ને, એટલે વસ્તુની માંગમાં કેવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, વધારો થઈ ગયો। વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એટલે વસ્તુની માંગમાં કેવો થઈ ગયો, વધારો। જો કેટલા બધા લોકો ખરીદે છે ને, તો અહીંયા ખાસ પરિબળ છે કે જ્યારે પણ વસ્તુની કિંમતમાં વધારો થાય ત્યારે માંગ કેવી થઈ જાય, ઓછી થઈ જાય વિદ્યાર્થી મિત્રો, અને જેવી વસ્તુની કિંમત ઘટે વિદ્યાર્થી મિત્રો, તો માંગ કેવી થઈ જાય, વધારો થઈ જાય વિદ્યાર્થી મિત્રો। વસ્તુની કિંમત પણ માંગ પર ખૂબ જ અસર કરે છે વિદ્યાર્થી મિત્રો। ચલો એના પછી આપણે જોઈએ, કિંમત સિવાયના અન્ય પરિબળો, હમણાં જ આપણે જોયું ને કિંમત સિવાયના અન્ય પરિબળો, આપણે ટોપિકમાં જોયું, હવે એની વિગતવાર આપણે અભ્યાસ કરીએ, અન્ય પરિબળો કયા કયા છે, તો જો માંગને અસર કરતા કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, આ પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અસર કરે છે। ગ્રાહકની જો પસંદગી અને અભિરુચિ હોય તો વિદ્યાર્થી મિત્રો એ શું કહેવાય, વસ્તુ ખરીદ લે ભલે કિંમત એમાં વધુ હોય કે ઓછી હોય વિદ્યાર્થી મિત્રો। ગ્રાહકની આવક વધુ હોય વિદ્યાર્થી મિત્રો તો પણ એની માંગ વધશે વિદ્યાર્થી મિત્રો, ઓકે, પણ જો એની ગ્રાહકની આવક ઘટી જાય તો માંગમાં પણ ઘટાડો થાય। પછી સંબંધિત વસ્તુની કિંમત, એ પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું। ભવિષ્ય અંગેની અટકણો, ભવિષ્ય અંગેની અટકણોમાં પણ કોઈ ગ્રાહક એમ કે ભાઈ એસી લેવું છે બરાબર, પણ એમ કોઈને એમ ખબર છે કે બજારમાં કે અત્યારે એસીનો ભાવ વધુ છે, બે ત્રણ દિવસ પછી ઓછો થવાનો છે, તો એ બે ત્રણ દિવસ રાહ જોશે અને પછી જે એસી ખર્ચશે, આ બધી અટકણો છે। વસ્તીનું પ્રમાણ, જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ છે ત્યાં માંગ વધુ છે, જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું છે કે ઘટાડો થાય ત્યાં શું થઈ જાય, માંગ ઓછી થઈ જાય વગેરેનો સમાવેશ થાય છે। જો પહેલું આપણે જોયું ને ગ્રાહકની અભિરુચિ, જો આની ભાઈ અભિરુચિ છે વસ્તુ ખરીદવાની, આ છોકરીની અભિરુચિ વસ્તુ ખરીદવાની છે, તો ભલે કિંમત ગમે તેવી હોય, મારે તો ભાઈ આ વસ્તુ જોઈએ, કેમ કે એની અભિરુચિ એની પસંદગી છે વસ્તુ, તો એ વસ્તુ તો ખરી છે, તો માંગમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, વધારો થશે। એના પછી જો ગ્રાહકની આવક, આની આવક વધુ છે, આ વ્યક્તિની આવક વધુ છે, તો એ વસ્તુ ખરીદવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખરી છે કે નહીં ખરીદે, ખરી છે, ભલે કિંમત વધુ હોય એ તો ખરીદવાનું છે, તો આ રીતે પણ માંગને અસર કરે છે। પણ આની જો આવક ઘટી જાય તેની માંગ પણ ઘટી જશે વિદ્યાર્થી મિત્રો। એના પછી સંબંધિત વસ્તુ, એને આપણે વિગતવાર, અવેજી વસ્તુ, પૂર્વ વસ્તુ છે ને, એ પણ આપણે વિગતવાર સમજણ મેળવીશું। એના પછી જો ભવિષ્ય અંગેની અટકણ, જો આ ભવિષ્યમાં જોવે છે ભાઈ આનો ભાવ વધશે, તો અત્યારમાં નથી કરવી, જોજો બધી જગ્યાએ જોયું છે ને, જો ભાવ વધશે, ભાવ વધશે તો હું વસ્તુ અત્યારે નહીં ખરીદું, હું રાહ જોઈશ કેટલું થશે, પણ એને જાણવા મળ્યું કે બે ત્રણ દિવસ પછી કે મહિના પછી આની વસ્તુની કિંમત ઘટવાની છે, તો એ વર્તમાનમાં અત્યારે વસ્તુ ખરીદશે નહીં, એ રાહ જોશે કે ભાઈ આ વસ્તુ ક્યારે ખરીદે, એટલે મીન્સ કે ઓછી થાય છે ત્યારે વસ્તુ ખર્ચતા, ભવિષ્ય અંગેની અટકણ છે। એના પછી જે વસ્તીનું પ્રમાણ, જ્યાં વસ્તુનું પ્રમાણ વધુ છે ત્યાં માંગ વધુ છે, જેમ કે જ્યાં સિનિયર સિટીઝન વધુ છે તેમને શું કહેવાય, એમને જે લગતી વસ્તુ છે એનું પ્રમાણ વધુ હશે, ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ છે માંગ વધુ હશે, જેમ જેમ વસ્તી વધતી જાય માંગ વધી વધતી જાય, પણ જેમ જેમ વસ્તી ઘટતી જાય એમ માંગ પણ ઘટતી જાય વિદ્યાર્થી મિત્રો, ઓકે। ચલો એના પછી આપણે આની વિગતવાર ચર્ચા કરીએ, તો જો પહેલું ગ્રાહકોની પસંદગી અને અભિરુચિ, હમણાં જ જોઈએ ને તો આની આપણે વિગતવાર ચર્ચા કરીએ, તો જો ગ્રાહકોની પસંદગી અને અભિરુચિ માંગને અસર કરતું પરિબળ છે, એટલે ગ્રાહકને જે પણ પસંદગી આવી જાય વિદ્યાર્થી મિત્રો, જે પણ પસંદગી આવે જે ભાઈ કિંમતને જોતું નથી એ તરત જ વસ્તુ ખરીદ લે છે, તો માંગમાં વધારો થાય ત્યારે, એટલે કે ગ્રાહકોની પસંદગીની વસ્તુની માંગમાં વધારો થાય છે, મેં વાત કરીએ ગ્રાહકોની નાપસંદગીની વસ્તુના માંગમાં શું થાય છે, ઘટાડો થાય છે, ગ્રાહકોને જે વસ્તુ નાપસંદ હોય વિદ્યાર્થી મિત્રો ના જ ખરીદે, તો એની માંગો ઘટવાની છે વધવાની
નથી વિદ્યાર્થી મિત્રો, તમે ખુદ જ સમજી લો, તમે વિદ્યાર્થી તરીકે મને સાંભળી રહ્યા છો આ વિડિયો દ્વારા, બરાબર, તમારી જે વસ્તુ તમને જે પસંદગી છે એ તમે ખરીદવાના છે, એની માંગ વધારો થવાનો છે, પણ અત્યારે તમને જે વસ્તુ નથી પસંદગી તો તમે ખરીદવાના છો, નથી ખરીદવાના તો જે વસ્તુ નથી તમે નથી પસંદ એની માંગમાં શું થશે, ઘટાડો થશે। એક્ઝામ્પલ તરીકે જો આ વ્યક્તિને હમણાં જ આપણે જોઈએ આ છોકરીને, બરાબર, એની જે પણ વસ્તુની પસંદગી છે, જે પણ અભિરુચિ છે, એ વસ્તુ ખરીદવાની છે, તો એની માંગમાં શું થશે, વધારો થશે। આ એકલીની વસ્તુ પસંદગી નહીં હોય, બીજી કેટલી છોકરી કેટલા છોકરાની વસ્તુ પસંદગી હશે તો એની માંગમાં વધારો જ થવાનો છે, કેમ કે એની અભિરુચિ એની પસંદગી એ છે, ભલે પછી કિંમત વધુ હોય કે ઓછી હોય। જેમ કે અમુક છોકરાને મોબાઈલ લેવાનો છે, કે અમુક વ્યક્તિ છે જેને આઈફોન લેવો જ છે, એની ભલે કિંમત ગમે તેવી હશે, એ તો આઈફોન ખરીદવાનો છે, ખરીદવાનો છે ને, કે નહીં ખરીદે, ખરીદશે વિદ્યાર્થી મિત્રો, ભલે લાખ રૂપિયા થઈએ, 2 લાખ રૂપિયા થઈએ, કે પછી 75 હજાર, એ વ્યક્તિ આઈફોન ખરીદવાનો છે, કેમ કે ગ્રાહકને પસંદ અને એમાં અભિરુચિ છે વિદ્યાર્થી મિત્રો। અત્યારે તમે જ જોઈ લો કે અત્યારે બધા સ્માર્ટફોન લે છે તો 4 કેમેરા વાળા લે છે, કોઈ 3 કેમેરા, કોઈ 2 કેમેરા વાળા ભાગ્ય લે છે, 3 કેમેરા વાળા લે છે ને, તો અત્યારે જે 2 કેમેરા અને 1 કેમેરા વાળા છે એની શું છે, લોકો પસંદ નથી કરતા, તો જે 2 કેમેરા અને 1 કેમેરા વાળો છે એની પસંદગી કેવી છે, ઓછી છે વિદ્યાર્થી મિત્રો। જે 3 કેમેરા અને 4 કેમેરા વધારે ફીચર્સ વાળા જે કેમેરા છે, સોરી મોબાઈલ છે ને, એમાં શું થશે, એ લોકોની માંગ વધશે વિદ્યાર્થી, કેમ કે એમની અભિરુચિ અને પસંદગી છે, જ્યારે એમની ના પસંદગીની છે એટલે 2 કેમેરા અને 1 કેમેરા વાળો જે મોબાઈલ છે એ મોબાઈલ ખરીદશે નહીં વિદ્યાર્થી મિત્રો। આ ગ્રાહકનો અણગમો અને ગમો એટલે પસંદગી અને અભિરુચિ વિદ્યાર્થી મિત્રો, ઓકે। જે લોકોને સારા ટચ વાળા મોબાઈલ જોઈએ છે 4 કેમેરા, એ લોકો એ જ મોબાઈલ ખરીદવાના છે, એ 2 મોબાઈલ એટલે 2 કેમેરા અને 1 કેમેરા વાળો મોબાઈલ ખરીદશે નહીં, એટલે ગ્રાહકોની પસંદગી અને ના પસંદગી એ ખૂબ જ માંગને અસર કરે છે વિદ્યાર્થી મિત્રો, ઓકે। તો ચલો આના પછીનો આપણે ટોપિક સમજીએ અને જોઈએ, ગ્રાહકોની આવક પણ ખૂબ જ માંગ પર અસર કરે છે વિદ્યાર્થી મિત્રો। તો જો ગ્રાહકોની આવક એ માંગને અસર કરતું પરિબળ છે, ગ્રાહકોની આવક વધતા તેની ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે, તેથી જ વસ્તુની માંગ વધે છે, અને ગ્રાહકોની આવક ઘટતા તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, તેથી વસ્તુની માંગ ઘટે છે। સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગ્રાહક હોય, જો તમારી સમક્ષ આવી ગઈ એક સ્ત્રી આવી ગઈ, એક વ્યક્તિ તમે કહો કે છોકરી કહો, હવે આપણે સ્ત્રી જ કહીએ, જો હવે આના પતિની આવક વધુ છે, આના પતિની આવક કેવી છે, વધુ છે, તો એ ખરીદી કરે છે, તો માંગમાં શું થયો, વધારો, કેમ કે એના પતિની આવક કેવી છે, વધુ છે વિદ્યાર્થી મિત્રો, કે તો એની માંગ પૂરી કરવાની જ છે, એની અભિરુચિની છે કે પસંદની ગમે તે વસ્તુ છે એ ખરીદવાની છે, કેમ એના પતિની આવક કેવી છે, વધુ છે વિદ્યાર્થી મિત્રો, તો વસ્તુની માંગ કેવી થશે, વધુ થશે, કેવી થશે, વધુ, એટલે માંગ વધશે વિદ્યાર્થી મિત્રો। હવે એ જ આના પતિની આવક કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, ઘટી ગઈ, શું થઈ, ઘટી ગઈ, એટલે આવક પહેલા વધુ હતું ત્યારે આ બેન એમને ધર્મ પત્ની એ વસ્તુ ખરીદતા હતા, હું વસ્તુ ખરીદીને લાવી જો બતાવે છે એના પતિને, જ્યારે એના પતિની આવક ઘટી ગઈ તો એને શું કર્યું, શોપિંગ બંધ કરી દીધું, અને એના પતિએ જે જીવન જીવ્યા વસ્તુ હતી એ જ ખરીદવા ચાલુ કર્યું, તો જો એના હાથમાં કેવી છે, 2 જ બેગ છે, તો એની જે માંગ હતી આ લોકોની એ માંગમાં શું થઈ ગયો, ઘટાડો થઈ ગયો, શું થઈ ગયો, ઘટાડો થઈ ગયો, એટલે ગ્રાહકની આવક પણ માંગ ઉપર ખૂબ જ અસર કરે છે વિદ્યાર્થી મિત્રો, ઓકે। તો ચલો આના પછીનો ટોપિક આપણે સમજીએ, જો એના પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ જ આવી ગયો છે એટલે વાંધો નથી મારે, જો સ્થિતિ, સંબંધિત વસ્તુની કિંમત, કઈ, સંબંધિત વસ્તુની કિંમત કઈ છે, સંબંધિત વસ્તુની માંગને અસર કરે છે, સંબંધિત વસ્તુના કેટલા પ્રકાર છે, 2, પહેલું અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત, તો ચલો આની વિગતવાર આપણે ચર્ચા મેળવીએ, તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો, અવેજી વસ્તુ એટલે ચા અને કોફી, ચાનો ભાવ વધુ હોય તો લોકો શું કરશે, પ્રિફેર કોફી પીશે ને, જેમ કે આ મૂળ, ચલો આ મૂળ વસ્તુ છે એટલે મૂળ વસ્તુ છે, અને આ શું છે, અવેજી વસ્તુ છે, હવે મૂળ કિંમત સ્થિર છે, કેવી છે, સ્થિર છે, કેવી છે, આની કિંમત સ્થિર છે, આની કિંમત કેવી છે, ઓછી છે, તો શું કરશે વિદ્યાર્થી મિત્રો, લોકો શું પીશે, કોફી જ પીશે, પણ જો આની કિંમત સ્થિર જ છે, જેમ કે આની કિંમત 5 છે, હવે આની કિંમત રૂપિયા 6 થઈ ગઈ, તો લોકો શું પ્રિફર કરશે, ચા જ પ્રિફર કરશે, તો લોકો ચા જ પીશે, તો આ પણ અહીંયા અવેજી વસ્તુની કિંમત પણ પ્રિફર કરે છે। એના પછી અહીંયા જો પૂરક વસ્તુની કિંમત,
જેમ કે આ પેટ્રોલ છે અને ડીઝલ સોરી સીએનજી છે તો સીએનજી ની કિંમત ઓછી છે તો લોકો શું પ્રિય વધારે માંગમાં જશે હા સીએનજી લેશે પણ જો સીએનજી ની કિંમત વધી જાય તો લોકો પછી પાછું પ્રિફેર ક્યાં કરશે મૂળ વસ્તુનું પ્રિફેર કરશે વિદ્યાર્થી મિત્રો ચલો આની વિગતવાર આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો અવેજી વસ્તુની કિંમત એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષવામાં આવે તો બીજી વસ્તુને શું કહેવાય છે અવેજી વસ્તુ કહેવાય એટલે આપણી પાસે જે પણ વસ્તુ છે એના બદલામાં આપણે બીજી વસ્તુ વાપરીને ઉપયોગ કરીને એના દ્વારા જે સંતોષ કરવામાં આવે ને એને શું કહેવાય અવેજી વસ્તુ કહેવાય એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે જો ચા અને કોફી પેટ્રોલ અને સીએનજી મેં હમણાં જ વાત કરી વિદ્યાર્થી મિત્રો હવે જો ચા આપણને મૂળ વસ્તુ છે કેવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો મૂળ વસ્તુ છે એટલે મૂળ વસ્તુ છે બરાબર અને આ જે કોફી છે કેવી છે વિદ્યાર્થી મિત્રો અવેજી વસ્તુ છે કેવી છે અવેજી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો હવે સમજો કે સ્થિર ચાની કિંમત 5 છે એક કપના કેટલા છે 5 વિદ્યાર્થી મિત્રો કેટલા છે વિદ્યાર્થી મિત્રો હું આ પૂછી લઉં એક જ કેવી છે વિદ્યાર્થી મિત્રો હા આની કિંમત 5 છે કેવી છે વિદ્યાર્થી મિત્રો કેવી છે વિદ્યાર્થી મિત્રો 5 છે અને આની કિંમત જે કોફીની છે કે છે વિદ્યાર્થી મિત્રો અત્યારે 4 રૂપિયા છે કેવી છે 4 રૂપિયા છે તો લોકો પ્રિફેર શું કરશે અવેજી વસ્તુ એટલે કોફી જ પીશે વિદ્યાર્થી મિત્રો પણ જો ઇન કેસ કોફીની કિંમત 6 રૂપિયા થઈ જાય કોફીની કિંમત કેવી થઈ જાય 6 રૂપિયા થઈ જાય શું થઈ જાય 6 રૂપિયા થઈ જાય અને ચાની કિંમત તો 5 ની 5 જ છે તો લોકો શું કરશે હવે કોફી પીશે નહીં શું પીશે ચા પીશે શું પીશે ચા વિશે વિદ્યાર્થી મિત્રો તો અહીં પણ અવેજી વસ્તુની કિંમત પણ ખૂબ જ અસર કરે છે માંગ ઉપર ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની 6 કિંમત થઈ તો તરત જ લોકો શું કરે કોફી પીવાની બંધ કરી અને કેની માંગ વધી મૂળ કિંમતની જેની કિંમત તો 5 ની 5 જ છે વિદ્યાર્થી મિત્રો ઓકે હવે એ રીતે જો પેટ્રોલ અને સીએનજી પેટ્રોલ અને સીએનજી પણ એક પૂરક છે વિદ્યાર્થી મિત્રો પેટ્રોલની જગ્યાએ આપણે સીએનજી યુઝ કરી શકીએ કે ગેસ કીટો તો હવે પેટ્રોલનો ભાવ વધુ હોય તેને પૂરકમાં લોકો શું કરશે યુઝ સીએનજી કરશે વિદ્યાર્થી મિત્રો એનાથી પણ ગાડી ચાલે પણ જો હવે સમજો કે અત્યારે પેટ્રોલ 80 રૂપિયા છે અને સીએનજી ની કિંમત સમજો કે 72 રૂપિયા છે આ એપ્રોક્સિમેટલી હો વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટ મને પણ નથી ખબર અત્યારે સીએનજી ની કેટલી છે કે હું સીએનજી નથી મારી પાસે ગાડી એટલે 72 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો તો લોકો પ્રિફેર શું કરશે આની માંગ કરશે સીએનજી ની માંગ કરશે પણ જો સીએનજી ની કિંમત 85 રૂપિયા થઈ જાય અને પેટ્રોલની કિંમત તો 80 છે તો લોકો સીએનજી ની માંગ ઘટાડશે અને શેની માંગ વધારશે પેટ્રોલની માંગ વધારશે કેમ કે એની કિંમત 80 છે જ્યારે અવેજી વસ્તુ છે એ કિંમત કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો વધી ગઈ આ ખાસ વિદ્યાર્થી મિત્રો જો કે પહેલા 80 રૂપિયા હતું ત્યારે સીએનજી ની કિંમત કેટલી 72 રૂપિયા તો લોકો અવેજી વસ્તુનો ઉપયોગ કરતા હતા પણ જેવી કિંમત વધી એટલે પેટ્રોલની કિંમત તો 80 જ રહી પણ સીએનજી ની કિંમત 85 થઈ તો લોકોએ પાછી જે પેટ્રોલ હતી મૂળ વસ્તુ એને ઉપયોગમાં લેવાનું ચાલુ કર્યું તો અવેજી કિંમત પણ ખૂબ જ માંગ પર અસર કરે છે વિદ્યાર્થી મિત્રો તો જો અવેજી વસ્તુ એ માંગ પર અસર કરતું પરિબળ છે એટલે કે મૂળ કિંમત સોરી મૂળ વસ્તુની કિંમત સી છે એટલે અહીંયા આપણે હમણાં સમજ્યું હતું 5 રૂપિયા અને 6 રૂપિયા કિંમત પરંતુ અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો મૂળ વસ્તુની માંગ ઘટે છે જે હમણાં આપણે જોયું 80 અને 75 વાળ 80 અને 85 વાળ અને મૂળ વસ્તુની કિંમત સ્થિર છે પરંતુ અવેજી વસ્તુની કિંમતમાં વધારો થાય તો મૂળ વસ્તુની માંગ પણ વધે છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો ઓકે આગળનો ટોપિક સમજીએ પૂરક વસ્તુની કિંમત તો જો પૂરક વસ્તુની કિંમતમાં શું કહે છે એક વસ્તુની વપરાશ માટે તેની સાથે સંકળાયેલ બીજી વસ્તુનો પણ ઉપયોગ કરવો પડે છે તો તે બીજી વસ્તુને શું કહેવાય પૂરક વસ્તુ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સમજો કે અહીં પૂરક વસ્તુ એટલે શું તો પૂરક વસ્તુ એટલે એક વસ્તુ તમે લો છો એની સાથે તમારે બીજી વસ્તુનો ઉપયોગ એટલે લેવી જ પડે તો જ એનો ઉપયોગ તમે વપરાશ કરી શકો નગર કરી શકો નહીં તો જે બીજી વસ્તુ લેશો ને એના દ્વારા જે ઉપયોગ કરશો એને શું કહેવાય પૂરક વસ્તુ કહેવાય દાખલા તરીકે મોબાઈલ ફોન અને સિમ કાર્ડ હવે તમે સમજો કે તમે મોબાઈલ ફોન લઈ લીધો 1 લાખ રૂપિયાનો મોબાઈલ લીધો આઈફોન સિમ કાર્ડ જ ના લો તો મોબાઈલ કઈ કામનો ખરી તમે એનો વપરાશ જ નહીં કરશો ખાલી ખીચા લઈને ફરો થઈ શકે મોટરસાયકલ ખરીદી પણ પેટ્રોલ જ ના ખરીદો તો શું થાય મોટરસાયકલ લેવાનું કોઈ અર્થ ખરી કોઈ અર્થ નહીં તો અહીંયા જે પૂરક વસ્તુ છે એ પણ એની કિંમત પણ મહત્વનો ભાગ ભજવે છે માંગમાં તો ચલો આપણે જોઈએ તો જો મોબાઈલ ફોન એનું સિમ કાર્ડ પછી આ બાઇક અને પેટ્રોલ
તો એ નીચે જોઈએ આપણે વિગતવાર સમજણ મળે છે. જો પૂરક વસ્તુની કિંમત એ માંગને અસર કરે છે, એટલે કે મૂળ વસ્તુની કિંમત સ્થિર છે પરંતુ પૂરક વસ્તુની કિંમતમાં વધારો થાય છે, જેને લીધે મૂળ વસ્તુની માંગ વધે છે. અને મૂળ વસ્તુની કિંમત સ્થિર છે પરંતુ પૂરક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, તો મૂળ વસ્તુની માંગ ઘટે છે. તો ચલો વિગતવાર સમજીએ. સમજો, અહીંયા સમજો કે આ વસ્તુ છે એટલે સિમ કાર્ડ છે. શું છે? સિમ કાર્ડ. સિમ કાર્ડ વગર મોબાઈલ ચલાવવાનો નથી ચાલવાનો. આના કોલ રેટ વધુ છે વિદ્યાર્થી મિત્રો, બહુ. નેટ પણ મોંઘું છે, બહુ બધું મોંઘું છે. પણ તો લોકો મોબાઈલ ખરીદશે નહીં? ખરીદે. કેમ? મોંઘો પડશે વિદ્યાર્થી મિત્રો. કેમ? સિમ કાર્ડ બહુ મોંઘું છે, એના કોલ રેટ બહુ મોંઘા છે વિદ્યાર્થી મિત્રો. નેટ મોંઘું છે એટલે લોકોની માંગમાં વધારો થશે, ઉપરથી ઘટાડો થશે. પણ જો સિમ કાર્ડના જે કોલ રેટ છે નેટ સસ્તું થઈ જાય તો મોબાઈલમાં શું થશે? વધારો, એટલે એની માંગમાં વધારો થશે. એ રીતે પેટ્રોલના ભાવ વધુ છે એટલે વધતા જાય છે, તો લોકો બાઇક એટલી ખરીદશે નહીં, બાઇકની માંગમાં શું થશે? ઘટાડો થશે. પણ જો પેટ્રોલના ભાવ ઘટતા હોય તો શું થશે? બાઇકની કિંમતમાં શું થશે? એટલે બાઇકની માંગમાં શું થશે? વધારો થશે વિદ્યાર્થી મિત્રો. લોકો ખરીદશે. કેમ? પેટ્રોલના ભાવ ઓછા થયા છે, તો અહીં એકબીજાને શું કરે છે? સંકળાય છે, એકબીજાને પૂરક છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આના પછી આપણે ટોપિક સમજીએ, ભવિષ્ય અંગેની અટકણો. તો જો વિદ્યાર્થી મિત્રો આ બહુ મસ્ત ટોપિક છે, ભવિષ્ય અંગેની અટકણો એ માંગને અસર કરતું પરિબળ છે. એટલે કે ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની અટકણ હોય તો વર્તમાન સમયમાં વસ્તુની માંગમાં વધારો થાય છે. હવે જો ભવિષ્ય અંગેની અટકણ શું છે વિદ્યાર્થી મિત્રો, કે તમે સમજી લો કે અત્યારે એસી લેવા ગયા, હવે તમને કોઈ એમ કીધું કે બાજુવાળા કે ભાઈ એસીની કિંમત અત્યારે બહુ ઓછી છે, તો તમે શું કરશો? ખરીદી લેશો. પણ કોઈએ એમ કીધું કે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ, તમે એસી, ચલો એસી જ આપણે સમજો, અને કોઈ એમ કીધું ભાઈ અત્યારે એસી ના ખરીદતા, કેમ? બે ચાર દિવસ કે પાંચ દિવસ પછી એસીની કિંમત ઓછી થવાની છે, તો તમે મગજમાં લેશો ના અત્યારે મારે ખરીદવી નથી, મારે અત્યારે ખરીદવી નથી. કેમ? ભાઈ બે ચાર દિવસ કે પાંચ દિવસ પછી શું થવાનું? એસીની કિંમત ઓછી થવાની, ત્યારે ખરીદ. તો અત્યારે જે વર્તમાનમાં જે માંગ થવાની હતી શું થઈ ગઈ? ઘટાડો થઈ ગયો. તો આ ભવિષ્ય અંગેની અટકણ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે માંગમાં. જો ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટવાની અટકણ હોય તો વર્તમાન સમયે વસ્તુની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. મેં હમણાં વાત કરી એ જ. જો આ વ્યક્તિ છે, કોણ છે? આ વ્યક્તિ છે, એ શું કહે છે? મારે એસી ખરીદવું છે. શું ખરીદવું છે? એસી ખરીદવું છે. પણ ફેમિલી વાળા બધા એસી ની રાખજો, પપ્પા એસી લઈને આવશે, એસી લઈને આવશે, ઠંડી હવા આવશે, શું. પણ બાજુવાળાને એના ભાઈ બંધ એમ શું કીધું? અત્યારે ના ખરીદીશ, પંદર દિવસ તું રૂકી જા, પંદર દિવસ તું રૂકી જા, એસીની કિંમત પાંચ હજાર ચાર હજાર છે ને ઓછી થવાની, સેલ આવવાની, ત્યારે તું ખરીદશે. તો અત્યારે ખરીદવા જતો હતો, જો વિચારતો તો જઈ રહ્યો, વિચારે છે ને, તો અત્યારે જે માંગમાં એમાં શું થશે? ઘટાડો થશે. કેમ? ફેમિલી વાળાએ શું કર્યું? ક્યાં, સોરી, એના ભાઈબંધોએ શું કર્યું? એને એમ કીધું છે કે પંદર દિવસ પછી મોટો સેલ આવશે અને ચાર પાંચ હજાર ઓછી થવાની. તો અત્યારે જે વર્તમાનમાં જે માંગ થવાની હતી એ શું થઈ ગઈ? ઘટાડો થઈ ગઈ. શું થઈ ગઈ? ઘટાડો થઈ ગયો. તો આ ભવિષ્ય અંગેની શું છે? બધી અટકણ. ભવિષ્યમાં જઈએ તો ભવિષ્ય અંગેની અટકણ. તો આવી બધી જે અટકણો આવે એના લીધે પણ માંગમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થાય ને વધારો થાય. હવે ઉલટું સમજો, આજે શું આપણે, આજે આ વ્યક્તિ છે ને એસી ખરીદવાની ઈચ્છા ધરાવતો, ભાઈ મારી શું કહેવાય ફાઇનાન્શિયલ કન્ડિશન થશે, મારે પૈસા આવશે ત્યારે હું વસ્તુ ખરીદી. પણ ભાઈ ભાઈબંધો એમ કીધું ભાઈ જો ત્રણ મહિના પછી બે મહિના પછી ઉનાળો આવવાનો છે, વોટ એવર જે પણ આવવાનું છે, અને બે ચાર મહિના પછી એસીની કિંમત વધુ થવાની છે, અત્યારે સેલ ચાલે છે, તું ખરીદી. તો આ શું કરશે? એસી ખરીદી લેશે. કેમ? ભાઈબંધે કીધું. શું કીધું ભાઈબંધે? કે ભવિષ્યમાં એટલે બે ત્રણ મહિના પછી એનો ભાવ વધવાનો છે આના કરતા, તો ભવિષ્યમાં જે માંગ થવાની હતી એ હવે શું થઈ ગઈ? સ્ટોપ થઈ ગઈ, અત્યારે આને ખરીદી, તો માંગ વધી ગઈ. તો આ ભવિષ્ય અંગેની જે અટકણો છે ને તે માંગ વધે પણ ખરી અને ઘટે પણ ખરી વિદ્યાર્થી મિત્રો. આ ખાસ અસર કરે છે માંગ પર વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછીનો ટોપિક આપણે જોઈએ, વસ્તીનું પ્રમાણ. તો જો વસ્તીનું પ્રમાણ એ માંગને અસર કરતું પરિબળ છે, એટલે કે દેશની વસ્તીમાં વધારો થાય છે તો વસ્તુની માંગ પણ વધારો થાય છે, અને દેશની વસ્તીમાં ઘટાડો થાય તો વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ દેશની વસ્તી દિવસે દિવસે વધતી જાય, જેમ કે આપણી ભારતની વસ્તી વધતી જાય છે, તો માંગમાં ઘટાડો થશે કે વધારો થશે વિદ્યાર્થી મિત્રો?
વધારો થશે વિદ્યાર્થી મિત્રો, શું થશે? વધારો થશે. એક્ઝામ્પલ તરીકે જો આ એક દેશ છે, એક નાનો દેશ છે, અત્યારે આમની વસ્તી કેવી છે? ઓછી છે વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા વસ્તુની માંગમાં શું છે? ઘટાડો છે, બધા ઓછું જ ખરીદે છે. શું છે? ઘટાડો જ છે, છે ને ઘટાડો વિદ્યાર્થી મિત્રો, નથી કે નથી? છે, હા ઘટાડો છે ને વિદ્યાર્થી મિત્રો. કેમ? તો અહીંયા જે દેશ છે, આ જે દેશ છે એમાં વસ્તીનું પ્રમાણ કેવું છે? ઓછું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં જે વસ્તુની માંગ હોવી જોઈએ એ નથી, એ ઘટાડો છે, એટલે ઓછી છે, ઘટાડો થતી. જો કેટલા દેખાય છે માણસ તમને? નથી દેખાય. પણ આ દેશમાં વસ્તી વધારે થયો. શું થયો? વસ્તી વધારે થયો. જો પહેલા કેટલી માંગ હતી ને અત્યારે કેટલી માંગ છે? કેમ? ત્યારે વસ્તી હતી નહીં, તો માંગમાં ઘટાડો નતો થતો, ઓછી હતી એટલે ઘટાડો થતો હતો. અને હવે જો વસ્તી વધી ગઈ તો શું થઈ ગયું? માંગમાં વધારો થઈ ગયો. જો કેટલી બધા લોકો પબ્લિક ખરીદે છે ને, તો હવે કેવું થઈ ગયું? વસ્તી વધારો થઈ ગયો. તો માંગમાં પણ વિદ્યાર્થી મિત્રો વધારો થયો. તો આ રીતે છે ને વસ્તીનું પ્રમાણ પણ માંગ પર અસર કરે છે, કે જે દેશમાં વસ્તી વધુ છે ત્યાં શું કહેવાય? માંગ વધુ છે. અને જ્યાં વસ્તી ઓછી થતી જાય એટલે ઘટાડો થતો જાય, ત્યાં માંગમાં પણ ઘટાડો થતો જાય. એટલે વસ્તીનું પ્રમાણ છે ને ખૂબ જ, કે જે દેશમાં વસ્તી વધતી જાય ત્યાં માંગ વધતી જાય, પણ એ દેશમાં જો વસ્તી ઘટતી જાય તો પછી શું થઈ જાય? હા વિદ્યાર્થી મિત્રો, શું થઈ જાય? વસ્તુનો પણ ઘટાડો થઈ, વસ્તુની માંગમાં પણ ઘટાડો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો વિદ્યાર્થી મિત્રો આના પછીના વિડીયોમાં આપણે મળીશું. આ રીતે ભણીશું વિદ્યાર્થી મિત્રો, જેથી તમને યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો આ વિડીયો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો.